જાઓ ભાઈ મહારાજ અજબની ઘરે અવતાર ધારણ કરો હું કોઈના પેટ અવતાર ધારણ કરતો નથી માટે છઠ્ઠીના છઠ્ઠા દિવસે આવી તમારી સાથે પારણી પોટું છું ત્યાં સુધી હું મારા ભક્તને મળી તમારી પાછળ પાછળ આવું હવે હે ભલકનિયા ये सोरी रे दीदी कानू रे सोरी रे दीदी रे यारी हो नानी द्वार कान मेली रे दीदी રામદેવજી મહારાજ પ્રાગટ્ય થાય છે.
જોજો મિત્રો ત્રિલોકનો નાથ એક પોતાના ભગતનો મેણો ભાંગવા સ્વયં પોતે પધાર્યો હોય પણ એ પકરણ ગઢનો રાજપૂત એ મારવાડની ધરતી પર તોડા કોડના રાજવી રાજા જમાલ એક શેર માટીની ખોટ હતો પરમાત્માને કે બ કાલા વાલા એને કર્યા છે હે હે દ્વારકાના નાથ હે મોહન મુરલીધર હે ઠાકોર સાંભળજે બાપ કે કદાચ એક પુત્રના વિયોગે બાપ પુકરાણ ઘટની સદે મેળલ દે તને સંદેશો લખ્યો છે પણ શું લખ્યું છે દ્વારકા છોડી પ્રભુજી આવ્યા લીધો મનુષ્ય કે નહીં અવતાર એક ભગત ના મેણા જો ભાગવા જેને છોડી દીધા રાજા એક ભગત ના મેણા જોને ભાગવા જેને ધોની દીધા રાજપાટ એક ભગત નો મેણો ભાગવા પરમાત્માએ દ્વારકા છોડી દીધી હોય બેન છોડી દીધી હોય ભાઈ છોડી દીધા હોય પોતાના મા બાપ છોડી દીધા હોય અને સોનાની નગરી છોડે અને દ્વારકાના અધિપતિ કાર્યો ઠાકર રાજા અજમલને એવું કહે છે કે અહી ભગત આજ ભગત બનીને આવ્યા છો ને તમે બાપ બનીને જાવશો કારણ કે આજ તારી ભક્તિની પરવાન ઘોરશો અને તઈએ જે દ્વારકાની અંદર પરમાત્માએ દ્વારકા છોડી અને મારવાડમાં જેથી અવતાર લીધો જેથી જ્યાં કાંઈ પણ આનંદ હતો એ આનંદ આજ અહીંયા વર્તાય છે એટલે બે હાથની તાલી પાડી અને ભાવથી બધા બાપાનો જન્મ ઉજવી એ આવજે આવજે રે રણુ જાથી રામા પીરી આવજે ઓ આવી જાય આવજે